गुजरात ताजा ने सौथी अगत्यना समाचार गुजरात मा अहीं प्रवेश पर लाग्यो प्रदीपन धड़ाधड़ गोळीबार ने लोकोना मौत भारत माटे सौथी मोटो खतरो गुजरातीओ थई जाओ तैयार जेवा समाचार जाणता पहेला तमे जो चेनल मा नवा हो तो खास मित्रो अपनी चेनल ने फटाफट सब्सक्राइब कर लेजो कारण के रोजना ताजा अने उपयोगी समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं वीडियो पसंद आव्यो होय तो लाइक करी देजो अने वधु ने वधु आपना मित्रो ने मोकली आपजो હવે ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર ગુજરાતીઓ માટે હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાન વધવાની આગાહી કરી છે અમદાવાદમાં બે દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે 17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જારી છે ઉત્તરી દિશાથી સૂકા પવનો ફૂંકાવાને કારણે તાપમાનમાં વધારો થશે જ્યારે તાપમાન 41 ડિગ્રીથી ઉપર જાય છે ત્યારે યલો એલર્ટ અપાયું છે ત્યારબાદ દેશ માટે સૌથી મોટો ખતરો વર્ષ 2018માં ભારતમાં અલનીનોને કારણે ચોમાસું સામાન્ય કરતા નબળું રહ્યું હતું ત્યારે હવે 5 વર્ષ બાદ ભારતમાં ચોમાસાની સ્થિતિ ફરી નબળી રહેવાની સંભાવના છે 11 એપ્રિલે IMD હવામાનમાં ફેરફારની ફરીથી અભ્યાસ કર્યો જેમાં અલનીનોની સંભાવના 50% દર્શાવવામાં આવી જેથી હવામાન વિભાગે કહ્યું કે સરકારે ખેડૂતો માટે વધારાના પગલાં લેવાની જરૂર છે વૈજ્ઞાનિક ઘટના અલનીનો ભારત માટે સૌથી મોટો ખતરો છે અંધાધૂંધ ગોળીબાર અને લોકોના થયા મોત જલિયાવાલા બાગ હત્યાકાંડને 13 એપ્રિલે 104 વર્ષ પૂર્ણ થયા આજના દિવસે 1919માં અમૃતસરમાં શાંતિપૂર્ણ દેખાવ કરેલા લોકો પર જનરલ ડાયરે 10 મિનિટ સુધી અંધાધૂંધ ફાયરિંગ કરાવ્યું હતું ફાયરિંગ ત્યારે બંધ કર્યું જ્યારે સૈનિકો પાસે ગોળી ખતમ થઈ ગઈ અંગ્રેજોએ બાળકો વૃદ્ધો અને સ્ત્રીઓને પણ ન છોડ્યા આઘાતજન્ય હત્યાકાંડમાં 380થી વધુ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા ગુજરાતમાં ધડાધડ ગોળીબાર ઉપલેટાના પંચહાટડી ચોકમાં આજે જૂની અદાવત અને જમીનના ઝઘડામાં બે જૂથ વચ્ચે ગેંગવોર થઈ હતી જેમાં અંધાધૂત 8 રાઉન્ડ ફાયરિંગ થતા નાસભાગ મચી ગઈ હતી અંધાધૂત ફાયરિંગને કારણે દુકાનોના શટરો ટપોટપ પડવા લાગ્યા હતા ગેંગવોરની આ ઘટનામાં 3 વ્યક્તિને ગોળી વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે હાલ પરિસ્થિતિ ખૂબ વણસે નહીં એ માટે ચુસ્ત બંદોબસ્ત પણ પોલીસનો ગોઠવી દેવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો ગુજરાતમાં અહીં પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ કચ્છના અખાતમાં દરિયાકાંઠાની સાથે અનેક ટાપુઓ આવેલા છે જે મોટાભાગના ટાપુઓ નિર્જન ટાપુઓ છે કેટલાક ટાપુઓ માનવ વસાહત છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 24 નાના મોટા ટાપુઓ આવેલા છે જે પૈકી 22 ટાપુ પર માનવ વસાહત નથી 2 ટાપુઓ માનવ વસ્તી વસાહત કરે છે જેમાં 2 દ્વારકા અને 18 ટાપુઓ પર લોકો રહે છે આ સિવાય 22 જેટલા ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે